બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુઈગામ ભાભોર તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે જ્ઞાનીબેન ઠાકોરે વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. વારંવાર સરહદી વિસ્તારના તાલુકાઓમાં કેનાલમાં ગાબડા પડી રહ્યા હોવાના પ્રશ્ન મુદ્દે સરકારને તીખા પ્રશ્નો કર્યા હતા. સામે સરકારે ઉદ્ધારો અને નોળિયાના કારણે કેનાલો તૂટી રહી હોવાનું પણ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય જ્ઞાનીબેન ગૃહમાં સરકાર સામે સવાલો કર્યા હતા કે સરહદી સુઈગામ તાલુકામાં ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડ્યું છે, ત્યારે સુઈગામ ભાભર તાલુકાની કેનાલોમાં ગાબડા પડવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય છે, જેની પાછળ કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય, આથી અવારનવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા હોય, જેનો જવાબ આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે કેનાલોની સાઇટમાં જે માટી નાખેલી હોય તેમાં ઉંદર અને નોળિયા દળ બનાવીને રહે છે, આથી આ પ્રાણીઓના લીધે કેનાલમાં ગાબડા પડતા હોય છે. આમ સરકારે કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓના લૂલો જવાબ આપતા લૂલો બચાવ પણ કર્યો હતો, પણ સરકારે ભૂલી ગઈ છે કે નહેર તો જવાબદાર અધિકારીઓના લૂલો બચાવ કર્યા વગર જ સિમેન્ટ કોન્ક્રીટથી બનતી હોય છે, તેથી આમાંના અડધા કારણો તો એમને એમ નીકળી જાય છે. ખરેખર તો નહેર તૂટવાનું મુખ્ય કારણ નબળી નહેર છે, તેમાં વપરાતા સિમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે, પણ સરકારે ક્યાંય એવું નથી કહ્યું કે ભ્રષ્ટાચાર થવાના કારણે નહેર નબળી બની છે. આ મામલે પીડિત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સ્થળ તપાસ કરી કેનાલોની ખરાબ કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દેવાય, સાથે ગાંધીનગરની એક ટીમ બનાવીને તેના ઉપર સતત નજર રખાય તેની પણ માંગ ખેડૂત આલામમાં થઈ રહી છે. બનાસકાંઠાથી દીપક પુરબિયાનો સ્પેશિયલ અહેવાલ, પાટણ 24.